महाराष्ट्रनी महाविकास आघाड़ी सरकार ने तोड़वानो प्रयास करनारा अने शिवसेनाना धारासभ्य ने सूरत ने लामरेडियन होटल में रोकावा तथा सूरत थी गुवाहाटी जवा माटे टिकट सहित की व्यवस्था कोना द्वारा कराई हती ते अंगे तपास समिति की रचना करवानी मांग सूरत शहर जिला कांग्रेस समिति द्वारा आज रोज करवामां आवी हती अने पत्रकार परिषद में पण जानकारी आपी छे। सूरत शहर जिला कांग्रेस समिति प्रमुख तरीके हसमुख देसाई અને કાર્યકારી પ્રમુખ તરીકે ફિરોજ મલેક, ભૂપેન્દ્ર સોલંકી સહિતનાઓની વરણી કરાતા જ કોંગ્રેસીઓમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। અને હવે વિધાનસભાની ચૂંટણી સુધી જો આમ જ કોંગ્રેસીઓ સરકારની પ્રજા વિરોધી નીતિનો વિરોધ કરશે તો ચોક્કસ કોંગ્રેસીઓમાં ચૂંટણીમાં નવા જૂની કરી શકે તેમ છે। એક તરફ ભાજપ તો બીજી તરફ આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસીઓ પણ હવે મેદાને આવી ગયા છે। ત્યારે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી સરકારના શિવસેનાના ધારાસભ્યોને તોડવા અને સુરતમાં રોકાવન લઈને કોંગ્રેસે મોરચો માંડ્યો છે। સુરતમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો સાથે તપાસ સમિતિની માંગ કરી છે અને જણાવ્યું હતું કે ડુમ્મસ રોડ પરની લા મેરેડિયન હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા તો તેઓને કયા આધારે પુરાવા સાથે રૂમ ફાળવવામાં આવ્યા હતા, તેઓના રૂમના બિલ કોણે અને કઈ રીતે ચૂકવ્યા, ધારાસભ્યો માટે બસ અને ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કોણે કરી અને તેનું ભાડું કોણે કઈ રીતે ચૂકવ્યું તે અંગેની તપાસ માટે એસએનટીની માંગ કરી છે। આઈડેન્ટિટી પ્રૂફ લીધા દરેક માણસના, તો આ માણસને જ્યારે ચેકઆઉટ કરવાની હોય ત્યારે એમના ડોક્યુમેન્ટ કે એવું કંઈ બન્યું, એ ડોક્યુમેન્ટ બન્યા હોય તો એમનું પેમેન્ટ કેવી રીતે થયું, અને પેમેન્ટ જો કરવામાં આવ્યું હોય તો ચેકથી થયું કે રોકડથી કરવામાં આવ્યું, અને જો રોકડથી કર્યું હોય તો આ બ્લેક નાણાંની જે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ વાત કરતા હતા કે આ દેશમાં બ્લેક વહીવટ અને બ્લેક વ્યવહારને અમારે નાબૂદ કરવો છે, તો એને માટે આ બ્લેક વ્યવહાર થયો હોય, અથવા તો જો આ પૈસા પેમેન્ટ જો ચૂકવાનું આવ્યું હોય તો કોણે ચૂકવું, આ પેમેન્ટ જેણે ચૂકવું હોય એમની શું આશયથી ચૂકવું, કારણ કે આ દેશની અંદર લોકશાહીમાં સરકાર બનાવવાનો પ્રજાનો અધિકાર છે, લોકોનો અધિકાર છે। જ્યારે મહારાષ્ટ્રના લોકોએ આ શાંતિથી ચાલે એવી સારી સરકાર બનાવી હોય અને પછી આ સરકારને તોડી પાડવાનું ષડયંત્ર અને લોકશાહીની હત્યા કરવાનું કાવતરું આ સુરતમાં રચાયું હોય તો એના સૌથી મોટા આ કાવતરું રચનાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ પોતે છે। અને જો આ કાવતરું અહીંયા કણ આવું કરવામાં આવ્યું હોય તો આ લા મેરિડિયન હોટલનું મેનેજમેન્ટ પણ જવાબદાર છે, અને મેનેજમેન્ટ પણ જવાબદાર હોય તો આ મેનેજમેન્ટ સામે પગલાં લેવા માટે, એની તપાસ કરવા માટે આજ અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું, આવેદનપત્ર આપીને કીધું છે કે આની અંદર જે કોઈ જવાબદાર હોય એની સીટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ થાય। કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂક સાથે જ ગુજરાત સરકારના વિવિધ પ્રજા વિરોધી કાર્યોને લઈને વિરોધ શરૂ થયો હોય, જેને લઈને આ વિરોધ આવનારા વિધાનસભા સુધી યથાવત રહેશે કે પછી કોંગ્રેસીઓમાં જૂથબંધી આગળ પ્રજાલક્ષી વિરોધ કામગીરી ભૂલાઈ જશે તે તો જોવું રહ્યું।